અત્યાર સુધી પેટ્રોલ વ્હીકલ યુઝ કર્યું છે અને મારે અમદાવાદની અંદર જ ડેલી 70 થી 80 કિલોમીટર્સ ફરવાનું હોય છે. એટલે અત્યારની સિચ્યુએશનમાં એવું છે કે પેટ્રોલ વ્હીકલ પોસાય એમ નથી. એકચ્યુઅલી ઓલા લેતા પહેલાં મેં બધા જે બીજા ઇલેક્ટ્રિક વ્હીકલ આવે છે એ બધી જગ્યાએ ઇન્ફોર્મેશન લીધેલી છે. ઓલા એટલા માટે પસંદ કરી છે, બે રીઝન છે. એક તો પહેલું રીઝન છે એ છે કે બાકી બધા જે ઇલેક્ટ્રિક વ્હીકલ છે એના કરતાં મને આ ઇકોનોમિક પડ્યું છે, સસ્તામાં પડ્યું છે. સેકન્ડ, ફીચર વાઇઝ મેં જોયું છે તો બાકી બધા જે ઇલેક્ટ્રિક વ્હીકલ છે એ ફીચર્સ બી નથી આપતી જે અત્યારે ઓલા આપી રહી છે અને આ રેટમાં. કંપની નેક્સ્ટ 8 વર્ષની બેટરી વોરંટી આપે છે તો હું એવું માનું છું કે બેટરી વોરંટી આટલી લોંગ ટર્મ આપે છે એ ખૂબ સારામાં સારું છે. ઓલા હવે 8 વર્ષની વોરંટી આપે છે, એ જે નોર્મલ આઈસી વ્હીકલ છે લગભગ તેનાથી પ્લસ આપી રહ્યું છે, તે એક બેનિફિટ છે. પ્લસ ઓલાના ચાર્જિંગ સ્ટેશન પણ ઘણા બધા બનવાના છે જેથી મને આગળ કોઈ તકલીફ નહીં પડે. ઓલા ચૂઝ કરવાના કારણે મને પેટ્રોલની બચત થશે, પોલ્યુશનમાં મને હું નહીં કરું, ફૂટપ્રિન્ટ ઘટશે, પ્લસ મારી યરલી કોસ્ટિંગ ઘટી જશે.